નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ ઇકોનોમિક્સ વિષય પેપર સોલ્યુશન એક બે વાક્યના પ્રશ્ન સવાલ નંબર એક વૃતાંશ આકૃતિ એટલે શું કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય બીજો સવાલ માથાદીઠ આવક એટલે શું દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથા દીઠ આવક કહે છે માર્શલે આપેલી નાણાની વ્યાખ્યા આપો માર્શલના મતે કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો સરળતાથી વિનિમય કરી શકાય તેને નાણું કહેવાય મધ્યસ્થ બેંકનો અર્થ આપો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા છે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા અને વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય સાપેક્ષ ગરીબીનો અર્થ લખો સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વેચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે અમેરિકામાં ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ થી ઓગણીસો માં આવેલી મંદી વિશ્વ મહામંદી તરીકે ઓળખાય છે કામ કામ કરતી કરતી અને ન વસ્તી એટલે શું દેશની કુલ વસ્તીમાંથી પંદર થી ચોસઠ વર્ષની વયજૂથ ધરાવતી અને ઉત્પાદન કાર્ય કરનાર વયજૂથને કામ કરતી વસ્તી કહેવામાં આવે જ્યારે જીરો થી ચૌદ વર્ષ અને પાસઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતી અને ઉત્પાદન કાર્યમાં ન જોડાયેલી વસ્તીને કામ ન કરતી વસ્તી કહેવામાં આવે દાખલા તરીકે બાળકો વૃદ્ધો ઉત્પાદન કાર્ય ન કરનાર મહિલાઓ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો આઝાદી પહેલા ભારતમાં અંગ્રેજ કાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની વિવિધ ત્રણ કથાઓ પ્રચલિત હતી જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે શું વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે વ્યાપારની પ્રવૃત્તિ એવી વિશિષ્ટ બાબતો કે જે આંતરિક વેપાર પ્રવૃત્તિ જુદી પાડે અને તેને અલગ રીતે ઓળખાવે અથવા અલગ ઓળખ આપે જાહેર નિગમનો અર્થ આપો જે કમોની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થતો હોય તેને જાહેર નિગમ કહેવામાં આવે છે દાખલા તરીકે જીએનએફસી